સો હલો ગુડ મોર્નિંગ અને આજથી આપણે એક નવો ટોપિક ચાલુ કરી રહ્યા છીએ જે ખૂબ મહત્ત્વનો સાબિત થશે આપણા કોમ્પિટિટિવ એક્ઝામની દૃષ્ટિએ સો તે ટૉપિકનું નામ છે ગુજરાતના સાહિત્યકારો અને આજે આપણે ગુજરાતના ખૂબ મહત્ત્વના સાહિત્યકાર એટલે કે ધીરા ભગત વિશે ચર્ચા કરીશું અને આપણે એકદમ લોકદાયિકા જેમ જ એકદમ કહાનીવાઈઝ આપણે ચર્ચા કરીશું જેથી આપણને બધું જ યાદ રાખવામાં સહેલું પડે સો આપણે આજનો ટૉપિક ચાલુ કરીએ તો ધીરા ભગત ધીરા ભગતનો જન્મ સૌપ્રથમ તો સત્તરસો ને ત્રેપનમાં થયો હતો તે તમારે યાદ રાખવાનું છે સો તેમનો જન્મ સત્તરસો ત્રેપનમાં વડોદરાના ગોઠડા ગામમાં થયો હતો અને તેમનું પૂરું નામ છે ધીરા પ્રતાપ બારોટ શું છે તેમનું પૂરું નામ ધીરા પ્રતાપ બારોટ છે સો તેમના ગુરુ હતા જીભાઈ અને તેમના પણ ગુરુ હતા વિશ્વનાથ શાસ્ત્રી સો તેઓને એટલે કે ધીરા બારોટને ધીરા ભગતને તેમના ગુરુ વિશ્વનાથ શાસ્ત્રી પાસે તેમના ગુરુ લઈ જાય છે અને ત્યાં તેમને ગાવવાની લખવાની પ્રેરણા મળે છે અને એક લોક એક લોકગાયિકા તો એવી પણ છે કે ધીરા ભગતને તેમની પત્ની સાથે બહુ ભળતું નહોતું બહુ કટાક્ષ હતું જેથી ધીરા ભગત તે તેમના ગુરુ પાસે ચાલ્યા જ હતા અને ત્યાં જ વધુ સમય બિતાવતા હતા સો તે પણ એક લોક ગાયતા છે અને ત્યાં તેમના ગુરુ પાસે રહીને તેઓ દુનિયાના કટાક્ષો મુશ્કેલીઓ પ્રસંગો અને તેમના સમાધાનો ગોતતા રહેતા અને તેમના ગુરુજીના આજ્ઞાથી તેમના કહેવાથી તેઓએ લખવાની શરૂઆત કરી છે અને તેઓ પદો લખતા તે કાફી રાગમાં મિત્રો લખતા હતા આ ખૂબ આ ખૂબ મહત્ત્વનું છે તેઓ પદો કેમાં લખતા તો કાફી રાગમાં લખતા હતા એટલે જ તેમને કાફીના પિતા કહેવામાં આવે છે તેમને કાફીના એટલે જ પિતા કહેવામાં આવે છે જે મેં અહીં દર્શાવેલું છે સો એટલે જ તેમને કાફીના પિતા કહેવામાં આવતા કેમ કે તેઓએ કાફી રાગની શરૂઆત કરેલી છે અને તેઓ પદો કાફી રગમાં લખતા અને કાફી પા કાફી પદ એટલે કે એ પાંચ કે દસ પંક્તિનો પદ હોય છે જે મેં અહીં લખ્યું છે પાંચ કે દસ પંક્તિનો પદ હોય છે તે બહુ તમારે યાદ રાખવાની છે તે પણ પૂછાઈ શકે છે સો તેમના પદો એટલા એટલા સુંદર હતા એટલા પ્રભાવશાળી હતા કે તેમના ત્યારના વડોદરાના ગાયકવાડના સરકાર એટલે કે બાપુ સાહેબ ગાયકવાડ અહીં નામ પણ દર્શાવેલું છે જે ખૂબ મહત્ત્વનું છે બાપુ સાહેબ ગાયકવાડ જે ત્યારે વડોદરામાં ગાયકવાડ સરકાર હતી તેમના બાપુ સાહેબ ગાયકવાડ ખૂબ પ્રભાવિત થયા હતા તેમની પદોથી અને તેઓ તેમના શિષ્ય બની ગયા હતા સો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે બાપુ ગાયકવાડ ગાયકવાડના ગુરુ કોણ હતા તો ધીરા ભગત બારોટ હતા તે આવે છે સો તે બાબત પણ તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત જે આપણા ધીરા ભગત છે આ પદોને તેમના પ પદોને વાંસની ભૂંગળીમાં અંદર નાખીને ઉપર બંધ કરી અને જે મહી નદી છે તેમાં તેઓ વહાવી દેતા તેમાં વહાવતા અને ત્યાર બાદ નદીના કિનારાના ગામોમાં નદીની આજુબાજુમાં જે ભૂંગળી ગામના લોકોને મળતી અને તે નળ નળ વાંસનળીમાંથી ભૂંગળીમાંથી તે પદો કાઢી અને ત્યારબાદ તે પદો વાંચતા અને આવી રીતને તેમની કાપતીઓ તેમના પદો ખૂબ પ્રસિદ્ધ થયેલા છે સો તે પણ એક યાદ રાખવાનું છે ને આપણ ખૂબ મહત્ત્વનું પૂછાઈ ગયું છે કે તેઓ કઈ નદીમાં પોતાને તે પોતાના પદો પોતાની કાપલીઓ વહાવતા તો શું હશે મહી નદીમાં મહી નદીમાં વહાવતા તે બાબત અમારે યાદ રાખવાની છે સો હવે આપણે એમની કૃતિઓ જોઈએ તો કૃતિમાં તેમને જ્ઞાન બત્રીસી તે ખૂબ જે જ્ઞાન બત્રીસી છે તે જ આ જે દરિયામાં તેઓ કાપલીઓ નાખતા તેનો સંગ્રહ છે જ્ઞાન બત્રીસીમાં તમામ કાપલીઓનો સંગ્રહ કરવામાં આવેલો છે તો તે જ જ્ઞાન બત્રીસી છે જે કાફી રાગમાં છે તે ઉપરાંત તેમના ગુરુજીના કહેવાથી તેઓએ તેમના ગુરુજીએ કહેલું કે તમે ધીરા ભગત કાફી સિવાય પણ કાંઈક અલગ બીજું કંઈક લખો તે માટે તેઓએ અશ્વમેઘ જે મેં દર્શાવેલું છે અશ્વમેઘ દ્રૌપદી વસ્ત્રવરણ વસ્ત્રહરણ તે પણ તેઓએ કૃતિઓ લખેલી છે તેઓ પણ તે પણ ઇમ્પોર્ટન્ટ છે તે ઉપરાંત તેમની પંક્તિઓ જે વારંવાર પૂછાય છે એક્ઝામમાં જે ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની છે તે પણ અહીં નીચે મેં જણાવેલી છે કે તરણા હોથે ડુંગરે ત્યારબાદ રામ રાખે તેને કોણ આંખે ત્યારબાદ થાણાદાર થનારે કરતા વસે પાસે રે પાસે ત્યારબાદ અહીં જે તમે દસમા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવે છે હીરાની પરીક્ષા તે ખૂબ મહત્ત્વની છે હીરાની પરીક્ષા તે દસમા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવે છે ને તે ઇમ્પોર્ટન્ટ છે તે પૂછાઈ શકે છે વારંવાર કેમ કે તે પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે તો તે તમારે ખાસ યાદ રાખવી ત્યારબાદ દિનિયા દી દુનિયા દિવાની રે બ્રહ્માંડ પાંખ પાંખટ પૂજે સો આ અમુક તેમની પંક્તિઓ છે જે ખૂબ મહત્ત્વની છે ત્યારબાદ તેમની તો ઘણી બીજી બી પંક્તિઓ છે પણ એટલી એમની ખૂબ મહત્ત્વની પંક્તિઓ નીકળે છે સો જે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો અને આજ અને ત્યાં આવે ને વિડીયોમાં આપણે બીજા એક મહત્ત્વના સાહિત્યકાર વિશે ચર્ચા કરીશું સો આ વિડીયોને લાઇક જરૂર કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો હેવ એ નાઇસ ડે